जय श्री कृष्ण, जय हो, मंगलमय हो। गीता जी नो रथ अर्जुन रथ अने गीता रथ पण कहेवाय, जेने बे पैड़ा छे, एक छे भावनो, बीजू छे भक्तिनो। श्री कृष्ण भाव छे तो अर्जुन भक्ति छे। पांडवों प्रत्ये तेमाय अर्जुन प्रत्ये कृष्णनो अनन्य भाव छे अने एनी सामे अर्जुननी प्रबल भक्ति छे। काले सांभळ्युं ने, कृष्ण लड़वाना नथी, शस्त्र लेवाना नथी, वातों ज करावशे, छताय अर्जुन खुश छे। सरखावो आपणा जीवन रथ साथे, आपणो रथ पण बे पैड़ानो छे, ए छे पति पत्नीना। रथ छताय सीधो केम नथी चालतो, कारण के विचारो मळता नथी, विचारोमां मतभाव छे, स्वभाव मळतो नथी, मतभेद छे, रथ घसडाय छे। कदाच भाव भक्तिना पैडा हशे तो भावमां स्वार्थ छे अने भक्तिमां वेवलाय छे, तेथी रथना खीला पण घसाय छे। गीता रथना पैडामां जे खीला छे एमां पण तत्व भरेलू छे। एक छे निष्ठा, निष्ठाथी ચાલવાવાળું પૈડું છે, અને બીજું છે નિર્ણય। સંકલ્પ તો લઈ લીધો, પણ સંકલ્પ હલી જાય, સંકલ્પ સરી પણ જાય, પણ ગીતા રથના પૈડામાં નિષ્ઠાનો ખીલો છે અને નિર્ણયનો ખીલો છે બીજા પૈડામાં। તેથી મજબૂત ખીલો, આ બંને ખીલા ઉપર ગીતાનો રથ ચાલે છે। લગભગ સ્વાર્થ સિવાય, ફાયદા વગર કોઈ પણ કામ કરવા માનવ તૈયાર નથી, આપણે પણ એમાં આપણે માનવ આવી ગયા ને। ભક્તિ પણ ચાર ચાર કલાક કરીએ, હવે ભક્તિ કહેવાય કે મને નથી ખબર, આપણે એને સેવા કહીએ। ધર્મની ભાષામાં આવી સેવા અને આવી ભક્તિ માત્ર વેવલી છે, દેખાડો છે। જુઓ, ઘણીવાર આપણે સાંભળીએ છીએ ને, આ બહેનોના શબ્દો છે, મને ચાર ચાર કલાક સેવામાં થાય, હું તો થાકી જાઉં, મોબાઈલ ગોઠણ પાસે જ પડ્યો હોય, એમાં ન થાકે, સેવા કરતાં કરતાં પણ મોબાઈલમાં જવાબ દેવાય, વાતો થાય। સેવા ધર્મના બે પૈડા છે ગીતા રથના, એક સેવાથી દોડે છે અને બીજો ધર્મથી દોડે છે। જુઓ, કૃષ્ણે ગાયોની સેવા કરી, ગૌ ચરાવતા ચરાવતા, ગોચરણ કરતાં કરતાં એક દિવસ બધા જ ગ્વાલ બાલ ગાયોને લઈને સંધ્યા ટાણે ઘર ભેગા થઈ રહ્યા છે। તે વખતે ગોધુલી સમય, તે વખતે એક ગાયનો કરાંગવાનો અવાજ આવ્યો, ગાય જાણે રડી રહી છે અને બૂમો પાડી રહી છે। કૃષ્ણે પાછું ફરીને જોયું, ગંગી ગાય લંગડાતી ચાલે છે અને કૃષ્ણના મોઢામાંથી ચીસ નીકળી ગઈ। અરે મિત્રો, દોડો દોડો, આપણી ગંગીને કંઈક થયું લાગે છે, અરે દોડો! અને બધા જ બાળકો પાછું ફરીને દોડ્યા, ગંગી ગાયના પગમાંથી ધાર ધાર લોહી વહી રહ્યું છે। બધાએ ભેગા થઈ બાથ આપી ગંગીને સુવાડી, જાઓ જલ્દી સૂકા ઘાસ લઈ આવો, ચકમક ઘસીને ઘાસને બાળીને ગાયના પગને લગાડ્યું, પણ લોહીનો ફુવારો બંધ ન થાય। કેટલુંય ઘાસ લઈ આવી અને બાળકોએ ચકમક ઘસી આગ લગાવી અને ઘાસને ભસ્મ કરી અને ગાયના પગને દબાવી અને કાઢો બધા પછેડ્યો, બધા બાળકોએ પછેડ્યો ફાડી ફાડીને લીરા કર્યા। કૃષ્ણે પોતાની જરિયલ પછેડી ફાડીને લીરો કર્યો અને બધું ભેગું કરીને ગાયને પાટો બાંધ્યો અને બધાના ભાતા લાવો, આજે આપણે એકાદશી છે, આજે આપણે કંઈ જ ખાવું નથી, ગાય માતાને ખવડાવી દઈએ, ભૂખી છે બિચારી। અને બધાએ પોતપોતાનું ભાતું ગાયને ખવડાવવા માટે ઢગલો કર્યો, કૃષ્ણે પણ પોતાનું ભાતું ભેળવી અને ગંગીને ખવડાવ્યું, કોટે વળગી, આંખમાંથી આંસુ આવ્યા, ગાયના આંખમાંથી પણ બે આંખ ઝરવા લાગી, ખૂબ વાલ કર્યું, ખૂબ વાલ કર્યું। અને ધીમે ધીમે ઘરે લાવી ટીંગાતી ટીંગાતી ગંગી બધા બાળકોને સાથે ઘરે આવી, પણ ગંગીને લઈને કાનો તો સીધો ગૌશાળામાં ગયો, વળી ત્યાં ગાયને સુવડાવી, જલપાયું, ખાણ ખાખવડાવ્યું અને ત્યારે બહાર નીકળ્યો જ નહીં ગૌશાળામાંથી। બંને માઓ નંદબાબા જોવા આવ્યા કે બેટા ચાલો, તો કે નહીં, આજે તો હું મારી માં ગંગી છે, હું એની ગોદમાં જ સૂઈ જઈશ। અને આખી રાત ગંગીની ગોદમાં સૂતો પણ જાગતો સૂતો, જુઓ ચિત્ર। બીજે દિવસે ગંગીને લઈ જવાની નહોતી, કાનો પણ જવાનો નહોતો, પણ કાનાની પહેલાં તો ગંગી ઊભી થઈ ગઈ, કાનાને ચાટવા લાગી અને કહેવા લાગી, ઊભો થા ઊભો થા, મને આવવું છે। અને બધાએ ચાલ્યા ચાલ્યા બધાએ
ગૌચરણ માટે ગાયો ચારવા માટે બધા જઈ રહ્યા છે. ત્યાં રોહિણી માની નજર ગઈ. રોહિણી માએ બે પાવડી હાથમાં લીધી અને બૂમા બૂમ કરી રહી, ઓ કાના, ઓ મારા લલ્લા, ખુલે પગે જાય, ઉઘાડે પગે જાય, બેટા તને કાંટો વાગશે, તે પાવડી નથી પહેરી, ભૂલી ગયો છો. અને કાનાએ પાછું ફરીને કહ્યું, માં રહેવા દે, નહીં આવતી, હું તારી પાવડી નહીં પહેરું, જા બધી મારી ગૌ માતાની પાવડી સીવડાવ અને એ બધીને પહેરાવ, પછી જ હું પહેરીશ. જિંદગીભર ચરણ ખુલ્લા રાખ્યા, પાવડી પહેરી નહીં, ખુલ્લા ચરણે રહ્યા. એવો છે આપણો કૃષ્ણ, એવો છે મારા કૃષ્ણનો ભાવ, એવી છે એની ભક્તિ. કૃષ્ણનો કર્મયોગ છે, કર્તવ્ય યોગ છે, આ બે પૈડા છે રથના, આપણા બે પૈડા છે, પણ આપણો એક પૈડો કર્મહીન છે તેથી માનતા માનીએ છીએ. બીજો પૈડો આપણે કર્મકાંડ છે, ખાલી કાંડે બાંધેલો જ કર્મ, તેથી ગીતા રથ, અર્જુન રથ પણ કહેવાય છે. અધૂરું કાલે કરશું.